नमस्कार विद्यार्थीओ, ओम पब्लिक स्कूल जसलपुर तरफथी તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 7 સુભાષિતાની નો અભ્યાસ કરીશું. હવે સુભાષિતાની એ શું છે? તો ઘણીવાર પ્રિન્ટ ઉપર સારામાં કે કોઈ સારી જગ્યાએ એક બે પંક્તિ દ્વારા તમને કંઈક સમજ આપવામાં આવે છે, તો એ જે પંક્તિઓ લખેલી હોય છે એને સુભાષિતાની કહેવામાં આવે છે. જે રીતે કે વિદ્યા વિનયથી શોભે છે, તો આ જે છે એ સુભાષિતો છે. કે એ સુભાષિતો દ્વારા આપણને કંઈ જ્ઞાન મળે છે, તો આવા સુભાષિતોનો આજે આપણે અભ્યાસ કરીશું. પહેલી પંક્તિ છે, પુસ્તકેષુ હિયા વિદ્યા પર હસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને કે જ્યારે જરૂર પડે ત્યારે તદ ભવન તદ ધનમ તો તે ધન. ફરીથી જોઈએ તો પુસ્તકેષુ એટલે કે પુસ્તકોમાં, હી એટલે ખરેખર, યા વિદ્યા એટલે કે પડેલી વિદ્યા, પર હસ્તેષુ પારકાના હાથમાં, યદ ધનમ રહેલું ધન, કાર્યકાલે સમુત્પન્ને કે જ્યારે જરૂર છે ત્યારે, ન સા વિદ્યા કે વિદ્યા કામ આવતી નથી, ન તદ ધનમ કે તે ધન પણ કામ આવતું નથી. એટલે અહીંયા શું થશે કે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું છે તે વિદ્યા અને ધન જરૂર પડે ત્યારે કાંઈ કામ આવતા નથી. આની આપણે સમજૂતી જોઈએ તો કે પુસ્તકમાં પડેલું જ્ઞાન, આપણે પુસ્તક તો વાંચીએ છીએ પણ વાંચવા ખાતર વાંચી જઈએ છીએ, એમાં જે જ્ઞાન મેળવવાનું છે એ આપણે લેતા નથી. તો એ જે જ્ઞાન લેતા નથી, જ્યારે કંઈ નિકટ પરિસ્થિતિ આવે છે, પ્રશ્નનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આપણને કંઈ સમજાતું નથી. એટલે કે જે પુસ્તકનું જ્ઞાન હોય છે એ પુસ્તકમાં જ પડી રહે છે, આપણા મનની અંદર આવતું નથી. એટલા માટે એક કહેવત છે, ઘણીવાર આપણા ઘરમાં આપણા માતા પિતા યા દાદા દાદી આપણને એક કહેવત પણ કહે છે કે તું ભણ્યો છે પણ ગણ્યો નથી. કહેવત છે, ભણ્યા પણ ગણ્યા નહીં. આપણે ભણ્યા તો છીએ પણ જે ભણીને જ્ઞાન મેળવવાનું હતું એ જ્ઞાન મેળવ્યું નહીં. એટલે કે પુસ્તકમાંથી જે જ્ઞાન મેળવીને આપણા જીવનમાં ઉતારવાનું હતું એ આપણે ઉતારતા નથી. એટલે કે જ્યારે આપણે જરૂર પડે છે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એ જ રીતે ધનની વાત કરીએ તો ધન આપણા જોડે હોય તો આપણે વિકટ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો કે આપણે વિકટ પરિસ્થિતિ આવી, બીજાના હાથમાં ધન છે, પણ શું આપણે એનો ઉપયોગ કરી શકશું? નહીં, કેમ કે આપણી જોડે નથી. એટલા માટે જીવનમાં તમારે જ્યારે ધન પ્રાપ્ત થાય ત્યારે એનો થોડો થોડો સંગ્રહ કરવો કે જેથી વિકટ પરિસ્થિતિમાં તે તમારા કામમાં આવી શકે છે. એટલા માટે એને આ પુસ્તકનું જ્ઞાન જીવનમાં ઉતારવું અને વિદ્યા ધનનો થોડો સંગ્રહ કરવો એ આપણા માટે જરૂરી છે. હવે બીજી પંક્તિ છે, પંક્તિ વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ગુણ્યતે કપિ વૃક્ષેણ વાયતે તાપ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત પતંતિ પર્ણાનિ વૃક્ષસ્ય પશવો મહાન વૃક્ષે ખગા નિપુજંતિ વૃક્ષ તન્યુષી ભૂતલે. તો અહીંયા તમને વૃક્ષસ્ય, જો અહીંયા શબ્દો વૃક્ષ, વૃક્ષેણ, વૃક્ષાત, વૃક્ષે, વૃક્ષમ, વૃક્ષાય, વૃક્ષસ્ય, વૃક્ષ, તો વિભક્તિના પ્રથમ જે શબ્દો છે એની વાત કરવામાં આવી છે. હવે એના આપણે શબ્દો જોઈશું. ફલાન્વિત એટલે કે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ વૃક્ષ, ધુન્યતે એટલે કે હલાવે છે, વૃક્ષ
વૃક્ષેણ એટલે કે વૃક્ષ વડે, વાર્યતે એટલે કે રોકાય છે, દીપ દીયતે એટલે કે અપાય છે, વૃક્ષાત એટલે કે વૃક્ષ પરથી, પર્ણાલી એટલે કે પાંદડા, પતંતી એટલે કે પડે છે, પ્રસર એટલે કે વિસ્તાર અથવા એનો જે ફેલાવો છે એની વાત છે, ખગા એટલે પંખીઓ, નિકુંજંતી એટલે કે કલર કરે છે, ભૂતલે એટલે કે ધરતી પર. આ એના શબ્દાર્થ આપેલા છે. હવે આપણે ફરીથી સમજીશું. વૃક્ષ ફલાન્વિત એટલે વૃક્ષ એટલે વૃક્ષ ફલાન્વિત એટલે કે ફળોથી ભરપૂર. જા ભાતિ વૃક્ષમ એટલે કે ભાતિ એટલે કે શોભે છે, વૃક્ષ એટલે કે વૃક્ષ ફળોથી શોભે છે. વૃક્ષમ દુન્યતે કપિ, વૃક્ષમ એટલે કે વૃક્ષ, દુન્યતે એટલે કે હલાવે છે, કપિ એટલે કોણ, વાંદરો, કે વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષેણ વાર્યતે તાપ, વૃક્ષેણ એટલે કે વૃક્ષ વડે વાર્યતે એટલે કે રોકાય છે, તાપ એટલે ગરમી, તો વૃક્ષ વડે આપણી ગરમી રોકાય છે. જલમ વૃક્ષાય દીયતે, જલમ વૃક્ષાય દીયતે એટલે કે જળ વૃક્ષાયને વૃક્ષને દીયતે એટલે કે અપાય છે, કે આપણે વૃક્ષને જળ આપીએ છીએ. વૃક્ષાત પતંતી પર્ણાની, વૃક્ષાત એટલે વૃક્ષો, પતંતી એટલે પડે છે, પર્ણાની એટલે પાંદડા, કે વૃક્ષ પરથી જે સૂકા પાંદડા હોય એ નીચે પડે છે. વૃક્ષસ્ય પસરો મહાન, વૃક્ષસ્ય એટલે વૃક્ષ, પસરો એટલે કે એનો જે વિસ્તાર છે એ મહાન એટલે મોટો છે. વૃક્ષે ખગા નિકુંજંતી, વૃક્ષે એટલે વૃક્ષ, ખગા એટલે પક્ષીઓ, નિકુંજંતી એટલે કે કલરવ કરે છે. વૃક્ષ ધન્યોત્સી ભૂતલે, વૃક્ષ એટલે વૃક્ષ, ધન્યોત્સી એટલે કે ધન્ય છે, ભૂતલે એટલે કે પૃથ્વી પર, ધરા પર, કે આ વૃક્ષને ધરતી ઉપર જન્મ લીધો છે માટે એને ધન્ય છે. તો અહીંયા જો ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરા વૃક્ષને હલાવે છે, વૃક્ષ વડે તાપ રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે, વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો જે ફેલાવો છે વિસ્તાર છે એ મોટો હોય છે, વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે, હે વૃક્ષ તું ધરતી પર ધન્ય છે. તો અહીં આગળ આ પંક્તિમાં આપણને વૃક્ષની જે ઉપયોગિતા છે, જે મહત્વ છે એની વાત કરી છે. અત્યારે આપણને જે કોરોના મહામારીમાં વૃક્ષોના કારણે ઓક્સિજન સારી રીતે મળી રહે છે, એટલે આપણા કોઈ જન્મદિવસ હોય કે કોઈ એવો સારો પ્રસંગ હોય એ સમયે તમે એક વૃક્ષ વાવશો તો એ તમારા જીવન માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. વિદ્યાર્થીઓ, આજે મેં જે તમને બે સુભાષિતો લખાવ્યા એના શબ્દાર્થ ભાષાંતર તમારે સંસ્કૃતિ નોટમાં લખવાનું.